આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જે જાહેરાત કરેલી છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત હાલમાં અમારા ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રીશ્રી તેમજ ગ્રામજનોના સહકારથી 10 જણાની કમિટી બનાવેલ છે. જે કોરોના મહામારી અત્યારે ફેલાઈ રહી છે તે કંટ્રોલમાં આવે તે સારું સુરતમાં રાજપૂત સમાજવાડીમાં કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે. મને તાવ શરદી ઉધરસ થતા 2 દિવસ થયેલી, આજે દવાખાને આવ્યો છું. કોઈ પણ પોઝિટિવ પેશન્ટ હોય એમને એ અને બી કીટ એમ દવાઓ આપવામાં આવે છે. જો એમનું SpO2 90 થી ઓછું હોય તો એમને તાલુકા ખાતે આપણે રિફર કરીએ છીએ. અમારા ગામમાં આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે, જેને કોઈ પણ તકલીફ હોય તે આઇસોલેશન વોર્ડમાં જાય છે. તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ફ્રી ઓફમાં આપવામાં આવેલ છે. ગ્રામ પંચાયતની ટીમ, આશા વર્કરની ટીમ, આંગણવાડીના કાર્યકરોની ટીમ બધા જઈને સમજાવે છે. લોકોને સાચી સમજણ મળે કે ભાઈ વેક્સિનેશન એ જ ઉપાય છે અત્યારે હાલના સંજોગોમાં. વેક્સિન બાબતે તેલાવ ગામે 45 વર્ષથી ઉપરના લોકોને અમે વેક્સિન લેવા માટેની જાગૃતિ લાવ્યા છીએ. ઘેર ઘેર કીટો વિકસો છો, ટ્રીટમેન્ટ કરો છો, લોકોનું ઓક્સિજન માપો છો, તે સિવાય અન્ય બીજી સેવાઓ પણ ઘણી સારી કરે છે. નોર્મલ ઘરે જે આઇસોલેટ હોય તેમના ઘર આખું ફેમિલીને અમે થર્મલ ગન પલ્સ ઓક્સિમીટરથી ચેક કરીએ છીએ. એ લોકોને સાવચેતી માટે સમજણ આપીએ છીએ. સામાન્ય જેવા લક્ષણો દેખાય તો એ લોકોને કોરોનાની કીટ આશા વર્કરો દ્વારા પહોંચાડવાનું કરેલું છે. ઉકાળા કઈ રીતે બનાવવા અને ઉકાળાનું વિતરણ પણ કરવા હોય છે, અને સાથે સાથે અમારો ધન્વંતરી રથ છે જે ડિપાર્ટમેન્ટે અમને આપેલ છે, તેનો ઉપયોગ કરીને ધન્વંતરી રથ દ્વારા પણ અમે આયુર્વેદિક હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરીએ છીએ અને જરૂરિયાત લોકોને અમે રિફર કરીને પૂરતી સારવાર આપવામાં આવે છે. હાલની વસ્તી 4500ની વસ્તી છે. 3 કેસ અત્યારે એક્ટિવ કેસ છે અને બીજા નોર્મલ સામાન્ય શરદી ખાંસી ઉધરસના હશે, પણ અત્યારે હાલ આ બધું કરવાથી ઘણો ફાયદો થયો છે. 5 જ કલાક બજારો ચાલુ હોય છે, બાકીનો સમય ટોટલ સંપૂર્ણ બંધ પાડવામાં આવે છે. અને ત્યાં દવાઓ ને બધું આરોગ્ય ખાતામાંથી રસી દવાઓ બધું ઘરે આવીને અમારે તપાસ કરી જાય છે અને સારી દવાઓ ને બધું આપે છે. પોતાની સાવચેતી રાખો, તમને કોઈ એવા લક્ષણ જણાય તો ગોધાવી ગામ સમાજવાડીની અંદર કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે, તેમાં અચૂકપણે દાખલ થાવ જેથી તમારે તમે તો છો પણ તમારો પરિવાર બચી શકે. તેમજ અમે જે આ માન્ય સરકારશ્રીનો પ્રયત્ન છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત અમોને તથા અમારી પંચાયતની ટીમને સપોર્ટ આપો એવી નમ્ર વિનંતી.